સતત બીજા દિવસે પણ જર્જરિત મકાનો ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખાલી કરવા માટે નોટિસ આપ્યા છતાંય રહીશોએ મકાન ખાલી નથી કર્યા. મનપાએ 96 ફ્લેટના વીજળી પાણી કનેક્શન કાપી નાખ્યા છે. વીજળી પાણી કનેક્શન કપાતા રહીશો રોડ પર ઉતરી ગયા છે. રહીશોના વિરોધ દરમિયાન સ્થાનિક મહિલાની તબિયત પણ લથડી છે. તબિયત લથડતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આનંદનગર ક્વાર્ટર્સમાં મનપા તંત્રે આ કાર્યવાહી હાથ ધરી છે. બસ માંગ એટલી છે કે અમારી લાઇટ કનેક્શન અને પાણી કનેક્શન કાપી નાખ્યું છે. અત્યારે નાના નાના બાળકો છે, અમારે વૃદ્ધો છે, અમે બધા અત્યારે ક્યાં જઈએ? અત્યારે આટલી ગરમી છે, આટલી ગરમીમાં લાઇટ અને પંખા વિના ચલાવી શકાય તેમ નથી, તો શું કરવું? અમારે સરકાર અમને શું આપશે? કારણ એ લોકો એમ કહે છે કે તમારા મકાન જર્જરિત થઈ ગયા છે, હવાર હવે તમે ખાલી કરો, પણ તાકીદે અત્યારે અમને કોઈ બી અગાઉ નોટિસ આપ્યા વિના એ લોકો અમારે નળ કનેક્શન કે લાઇટ કનેક્શન કાપી શકે નહીં. છતાંય પણ આજે અમને જાણકારી વિના એ લોકોએ નોટિસ આપી હતી, પણ લાઇટ કનેક્શન ને નળ કનેક્શન કાપી નાખશું એ નોટિસ નહોતી.